વસ્તુ સ્વભાવમાં સર્વજ્ઞતાની સિદ્ધિ છે કે સંબંધભદ્ર આચાર્યના હૃદયમાં સર્વજ્ઞતાની સિદ્ધિ છે કે સ્વામીજીના રોમ રોમમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ રહી છે માત્ર વસ્તુમાં છે એમને જુઓ માત્ર સંબંધભદ્ર આચાર્યના હૃદયમાં છે એમને જુઓ માત્ર ગુરુદેવના હૃદયમાં છે એમને જુઓ પોતાની પરિણતિમાં સર્વજ્ઞતાની પ્રાણ પ્રતિષ્ઠા કરો એનું નામ પંચકલ્યાણ હવે સમજાણો તમને મેં એક કલાકમાં જયપુરનો સાત વર્ષનો જીવન કેવો હું જીવી ગયો હઈશ આજે ચલો પિસ્તાળીસની યાત્રા આપણે શરૂ કરીએ આ મૂળ શ્લોકની વાત કરીએ આપણે ચલો શરૂ કરીએ ધ્યાન આપજો બધા આ મૂળ શ્લોક ત્યાં પહેલો બોલ એકસો પંચાણું હવે આગળ પાછળના સંદર્ભોની સંધિ તમે બેસાડજો હું બોલ વાંચતો જાઉં છું પર નંબર એકસો પંચાણું નીચે ફકરામાં છેલ્લે સમય એક દેખવું ત્રણને મારી સાથે થોડુંક સ્વરમાં સ્વર પુરાવો એટલે મને એમ થાય કે તમને જડે છે હા તો જમાવટ થાય થોડુંક સમય એક દેખો ત્રણ ને પ્રભુ એ આપના સર્વજ્ઞ નો છે સમજાણું કઈ ગુરુદેવ શ્રી કહે છે ન્યાયથી લીધું છે આ ન્યાય છે બીજો બોલ એકસો છન્નું નંબરના પાને ફકરો જ્યાં પૂરું થાય ત્યાં આ હા 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 ઝીણી વાત છે અંતર વિશ્વાસ માટે આ વાત છે આ સંતભદ્ર તો જે વિશ્વાસ થયેલો છે એ તો થયેલો જ છે ગૃદયશ્રીને જે થયેલો છે એ તો થયેલો જ છે પણ સાંભળનારા શ્રોતાઓને આપણને પણ બધાને અંદરમાં ખ્યાલમાં આવે છે આપણે વાતે વાતે આર્ત ધ્યાન કાલે હું થશે તમે તો આજે જ મરેલા છો કાલે મેં કીધું તું ક્યાંક એવું કીધું હતું મને યાદ નથી આવતું હમણાં મીનાબેન કાલ રાત્રે કંઈક એવી વાત હતી હા ઓલે પથારી વશ આજે હમણાં પણ થોડીક વાર પહેલા કીધું ને પથારી વાતે વાતે પરાધીનતા તમે જીવતા જ મરી ગયેલા છો સ્વાધીનતાની સેવો ને મેં એકાકી એકત્વ લઈએ એકત્વ લઈએ સભી વાતે વાતે ત્યાં પૂજામાં તો એવા રાગડા તાનવાના અને જીવનની વાસ્તવિકતામાં પારકાપણું પરાધીનપણું નહીં બિલકુલ નહીં ખ્યાલમાં આવ્યું ઝીણી વાત છે ભાઈ અંતર માટે આ વાત છે વિશ્વાસ માટે એટલે કાને સાંભળીને હા ભરવા માટેની વાત નથી અંતર વિશ્વાસ માટેની વાત છે આના બે અર્થ અંતરંગમાં સર્વજ્ઞતાનો વિશ્વાસ લાવો એના માટે અને તમારો અંતરંગનો સ્વભાવ પોતે જ સર્વજ્ઞ સ્વભાવે છે એવો વિશ્વાસ લાવો શું સમજાણું બે અર્થ સમજાણા અંતરંગમાં સર્વજ્ઞનો વિશ્વાસ અને અંતરંગમાં પોતે તમે પણ સર્વજ્ઞ સ્વભાવે છો એવો વિશ્વાસ લાવો એમ અધ્યાત્મ છે ચલો ત્રીજો બોલ પછીના ફકરામાં છેલ્લે સર્વજ્ઞ સિવાય આવું કોઈ કહી શકે નહીં ચોથો બોલ એવું જે તમારું વચન છે પ્રભુ એ સર્વજ્ઞ નું ચિહ્ન છે એ સર્વજ્ઞ નું લક્ષણ છે પાંચમો બોલ એને એ ફકરામાં જો સાધારણ વાત નથી મળ્યું ચોથી પાંચમી લીટીમાં પછીના ફકરામાં તરત જ કેતનભાઈ ક્યાં જુઓ છો તમે એકસો છન્નું પાનું બીજો ફકરો ઝડપથી સાધારણ વાત નથી સિદ્ધ કરવાથી વિશ્વાસ આવે પ્રભુ તું આવા કેવળ જ્ઞાની નેમ માની લે એમ નહીં આ પાંચમો બોલ નહીં માનવાનું હવે નહીં ફકરામાં છેલ્લી લીટીમાં છઠ્ઠો બોલ પ્રભુ એ તમારું વચન છે સાતમો બોલ પછીના ફકરામાં ભાષા સહેલી છે ભાવ ગંભીર છે મળે છે વાક્યો બધા આઠમો બોલ પછીના ફકરામાં બીજી લીટી આહા હા સમજાણું કાંઈ ભાષા સાદી છે વાંચો આગળ તત્વ રહસ્ય મોટું છે સમંત ભદ્ર આચાર્યને બોલો મોટું કેવું છે હવે સાંભળો સમંત ભદ્ર આચાર્યને મોટું કેવું છે કે સમંત ભદ્ર આચાર્યને મોટું કેવું છે એવું ગુરુદેવને મોટું કેવું છે હજી એક વાત સમંત ભદ્ર આચાર્યને મોટું કેવું છે એવું કહીને ગુરુદેવ શ્રીને મોટું કેવું છે કે ગુરુદેવ જે મોટું કહે છે એ સાંભળીને તારે મોટું કરવું છે કઈક મારી વાત સંભળાની ઓલા મોટા કહે ઓલા મોટા કહે કીધા નહીં કરો મોટું કરો કહેશે તું થા આવે છે તું કર્તવ્યના માર્ગે આગળ વધ આઠમો બોલ થયો નવમો સાવ નીચે જો સાવ નીચે સમજાણું કાંઈ ભાષા સાદી છે પણ અંદર સર્વજ્ઞની સિદ્ધિ કરે છે કેતનભાઈ પાનું પલટાઈ ગયું એકસો સત્તાણું ઉપર આવી ગયા ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવું બરોબર કેટલા બોલ થયા નવ દસમો બોલ પછીના ફકરામાં છેલ્લી બેલેટી હા 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 અરે એક પણ ભાવ બેસવો જોઈએ ને એક પણ ભાવ યથાર્થ જેમ છે તેમ બેસવો જોઈએ સાંભળે એ જુદી વાત છે કેડો બ્રહ્મ વાક્ય છે છે આ સાંભળે એ તો જુદી વાત પણ અંદરમાં બેસવું જોઈએ ને જેમ મેં હમણાં કીધું સાંભળે શ્રોતા ઈ જ્ઞાતા પછી ભરતનો દાખલો વગેરે આવીને બહુ સરસ બધી વાત આવી અગિયારમો બોલ પછીના ફકરામાં વચ્ચે એકની તો અનેક પણ અનેક ની અનેક મળ્યું એટલે એક દ્રવ્યની પર્યાયો કેટલી જ છે ને તો અનેક દ્રવ્યો છે તો તો અનેક કેટલી અનંત પારાવાર ન રહે બરોબર બારમો બોલ એ જ ફકરામાં પ્રભુ એ સર્વજ્ઞ નું લક્ષણ છે આપનું વચન એ બતાવે છે કે આપ સર્વજ્ઞ છો ભાષા સાધી છે પણ અંદર ગર્ભ છે ફ્રૂટની લેંગ્વેજમાં કહીએ તો અંદરમાં પલ્પ છે ઓલા શરબતના બોટલ હોય ને એક વખત હું મારી દીકરી સાથે શરબતનો બોટલ ખરીદવા ગયો એ બોટલમાં અંદરમાં જોયા રાખે મને બેટા એ તો શરબત શું કહેવાય બોલો ચાસની ચાસની ના કહેવાય બોલે શરબતનો જે એસેન્સ શું કહેવાય કલરને યાર ઓ લિક્વિડ હોય ને શરબતના બોટલ જે હોય એ એને શું કહેવાય એ વસ્તુને સિરફ હા સિરફ સમજો હવે એ જે પાઇનાપલનું સિરપ હોય તો મેં કીધું આવડા મોટા બોટલમાં દેખાય તો છે બહારથી મને કહે પપ્પા સિરપ તો છે કે નહીં પણ હું જોઉં છું એમાં પલ્પ છે કે નહીં પલ્પ શોધે દ્રવ્ય દ્રષ્ટિ શરબતમાં રાજી થાય પર્યાય દ્રષ્ટિ બાપ હજી મિથ્યા દ્રષ્ટિ છે શું કહું માલ માલ ગોતો બેન મીના બેન ગજબ ની વાતો છે બધી આ ગુરુદેવ જો કેવું કાઢે છે બધું પિસ્તાળીસની ની યાત્રા પૂરી તો કરશો જ આપણે ચિંતા નહીં કરતા કેટલા બોલ થયા દસમો બોલ પૂરો થયો ને એક ભાવ પણ બેસે હવે હા અગિયારમો બોલ એકની તો અનેક પણ એ અનેકની પણ અનેક હવે બારમો પ્રભુ એ સર્વજ્ઞનું લક્ષણ છે જો આપનું વચન એ બતાવે છે કે આપ સર્વજ્ઞ છો ભાષા સાદી છે પણ અંદર ગર્ભ ઘણા જ ગર્ભ અંદરનો ગર્ભ એટલે પલ્પ તેરમો બોલ પછીના ફકરામાં પછીના ફકરામાં સાવ છેલ્લું વાક્ય જો ગજબ વાત છે સાધારણ માણસને લાગે કે આ શું છે પણ ગુરુદેવને લાગે છે આમાં ઘણી ગૂળતા છે ચૌદમો બોલ પછીના ફકરામાં આ હા હા ભદ્ર સ્વામીએ ન્યાય મૂક્યો છે ગજબ કર્યો છે એવું લાગે ન્યાય મંદિર છે આ તો જજમેન્ટ સંભળાવે છે પંદરમો બોલ પછીના ફકરામાં સાવ છેલ્લો બધા ભાગ ચીજ એક સમયમાં જણાય સમયના ભાગ પાડ્યા વિના આ બધા ભાગ જે ચીજ છે એક સમયમાં જણાય ઉત્પાદ યુક્તમ યુક્ત સદ્રવ્ય ગુણ ગુણપર્યવત દ્રવ્યમ આમાં એક મેં વાત આમાં લખી રાખી છે સમય સારજીમાં એક કળશમાં શબ્દ આવે છે જ્ઞાનનો મહિમા કેવો નિર્વિભાગ મહિમા કેવો નિર્વિભાગ મહિમા મહિમામાં ભાગ નહીં પાડો સોળમો બોલ એકસો અઠ્ઠાણું એક પણ બોલ અંદર યથાર્થ બેસવો જોઈએ સત્તરમાં બોલ પછીના ફકરામાં પ્રભુ સમજાણું કાંઈ વારંવાર કહેવામાં અંદર ગૂઢતા છે એમને એમ માની લે કે ભગવાન ત્રણ કાળને જાણે છે એવી વાત તો અનંતવાર સાંભળી છે જો આપણું ભૂતકાળ દેખાય આમાં ભગવાન કહે છે ભગવાન કહે છે ભગવાન કહે છે અનંતવાર સાંભળ્યું છે પણ અંદરમાં વારંવાર કહેવામાં ગૂઢતા છે એમને એમ નહીં માનવાનું અઢારમો બોલ પછીનો ફકરો છેલ્લે છેલ્લે અરે એ યથાર્થ વસ્તુ બેસે એને સમ્યક દર્શન થયા વિના બોલો મોટેથી બોલો એ યથાર્થ વસ્તુ બેસે તો એને સમ્યક દર્શન થયા વિના નહીં રહે છે ને કયો ગજબની વાત રામબાન ઉપરથી સાધારણ વાત કરે તો ભાઈ એવી વાત નથી ઓગણીસમો બોલ પછીના ફકરામાં ત્રીજી લીટી પ્રભુ આપ સર્વજ્ઞ છો એની અમને મને પ્રતિ થઈ એમ નથી બોલતા અમને પ્રતીતિ થઈ સામ સાગમટે વાત કરી છે આપ સર્વજ્ઞ છો આ સ્થિતિને આપ સર્વજ્ઞ છો એવી પ્રતીતિ અમને થઈ ગઈ વાત સાધારણ નથી વીસમો બોલ નીચે જાઓ હજી ચોથી લીટી પ્રભુ આપ સર્વજ્ઞ છો એનો અમને નિર્ણય થઈ ગયો એવું લાગે છે સમંતભદ્ર આચાર્યની પ્રતિમાં પોતાની પ્રતિ ભેળવીને વાત કરે છે અને એક સમંતભદ્ર વાત નથી આ એક સમંતભદ્ર આચાર્ય એટલે સમગ્ર આચાર્યોની પરંપરા નમો લોએ સવ સાહુણમ એ સર્વે સાધુઓના અભિપ્રાયમાં ગુરુદેવશ્રી પોતાના અભિપ્રાય ભેળવીને વાત કરે છે ખ્યાલમાં આવ્યો એકવીસમો બોલ નીચે આહા હા વાત એવી છે વાત સાદી છે પણ સાદીમાં ગુળતા ઘણી છે હવે સાંભળજો આમાં મેં શું લખી રાખ્યું છે થોડુંક ઇંગ્લિશમાં લખી રાખ્યું છે સાંભળજો સાંભળજો એક સાદી છે એમ શબ્દ આવ્યો ને આમાં તો લોકમાં એક પ્રહર બહુ ફેમસ છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ સાધું જીવન અને ઊંચા વિચાર વિચાર કેવા હોવા જોઈએ ઊંચા જો મેં શું લખ્યું છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ બરાબર પણ અહીંયા એવું છે સિમ્પલ થિંકિંગ બટ હાઈ રિયલાઇઝિંગ સાદા વિચારો જીવનની વાત તો જવા દો પણ સાદા વિચારો પણ ઊંચા અનુભવો હજી વાત પૂરી નથી થઈ પણ સાદા અનુભવ અને ઊંચામાં ઊંચો અનુભૂતિ સ્વરૂપ શું જીવનને મારો જીવનની વાત નથી અહીંયા વિચારોની તો વાત જ નથી અનુભવની વાત પણ અનુભવની એ વાત નથી અનુભૂતિ સ્વરૂપની વાત છે સાદું જીવન ઊંચા વિચાર એટલું જ નહીં ઊંચા વિચાર એટલું જ નહીં આ હા 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 વિચાર ઊંચા રાખો પણ અનુભવ કરો ઊંચામાં ઊંચો અનુભવ છે પણ અનુભૂતિ સ્વરૂપની સામે અનુભવે છે છે અનુભૂતિ સ્વરૂપ ઊંચામાં ઊંચું શું સમજાણું આત્માનો મહિમા અનુભૂતિ સ્વરૂપનો મહિમા બહુ બહુ ગજબ મને તો એક મિનિટ લાગ્યું આમાં પણ ફટફટ ફટફટ બધું પેન્સિલથી આમાં મેં નોટ કરી રાખ્યું બાવીસ બોલ પ્રભુ એ વિશ્વાસ કોઈ જુદી જાતનો છે એકસો નવ્વાણું વિશ્વાસ કોઈ જુદી જાતનો છે મહિમા અરે અલૌકિક ગજબ કામ કર્યું છે તેથી જોયું ત્યારે એમ કહેતા કે ઓહો હો હો સમ્રાચાર્ય તે જ કહેવા માગે છે બોલો ગુરુદેવનો જો જોર જો બલ જોવો તમે સૂત્રનો સ્વાધ્યાય કરેલો તે કાળની અનુભૂતિ ચલો આગળ ત્રેવીસ બોલ પછી મોટો ફકરો એમાં છેલ્લે આ ભાષા આટલી છે અને ભાવ કાઉન્સમાં શું લખ્યું છે હવે હું એની સાથે સહેમત નથી ગુરુદેવજી શું બોલ્યા છે ભાષા આટલી છે મને એમ થયું મેં જો એડિટિંગ કર્યું હોત ને તો એવું લખ્યા ભાષા આટલી છે ભાવ કેટલા છે કોમ્બિનેશન સંયુક્ત અક્ષર શું આવે સંયોજક શું આવે આટલા કેટલા આટલા જેટલા જ્યાંથી ત્યાંથી જો તો એમ આવે કે નહીં તો ભાષા આટલી છે સમજો ભાષા આટલી છે પણ ભાવ કેટલા છે સમજાય છે કંઈ આંખ બંધ કરી કરીને એમને એમ નહીં વાંચવાનું એને સિદ્ધાંત કાઢવાનું ત્રેવીસ બોલ દેયા ચોવીસ એક સમયમાં ભાગ નહીં અને ભાગવાળી ચીજ અનંતી અને એને એક સમયમાં જાણે એ જ આપનું સર્વજ્ઞપણું છે એ જ આપનું સર્વજ્ઞપણું છે વારંવાર કહેવામાં કાંઈ ગુળતા બતાવી છે વાત ગુળ છે ભગવાન સર્વજ્ઞને માનવા એ વાત કંઈ નાની સોની અમે જેવો ડોટ 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 લખેલું છે એ વાત છે લખેલું એમાં ડોટ 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 એમાં સમજવું એ વાત કઈ નાની સુની નથી એ વાત અગમ નિગમ ની વાત છે પચીસમો બોલ ફકરા બોલ પહેલો જ વાક્ય પોતાની સન્મુખ દેખે તો ખબર પડે ઓહો પોતાની સન્મુખમાં સમયાંતરમાં જ્ઞાનાંતર થઈ જાય ઓલી શ્રીમજ્જ ની વાત આવે ને જાત્યંતર સમય માત્રમાં જાત્યંતર જાત્યાંતર એવી વાત છે ચલો છવ્વીસ બોલ થયા સિત્યાવીસમાં બોલ શાંતિભાઈ વિચાર કર્યો છે ત્યાં પૈસા આડે નામ શું છે છે ભાવ કેવા એના અને ઓલા શાંતિભાઈ ની વાત નથી આ હૈદરાબાદ વાળા પણ તમારી પણ વાત છે મારી પણ વાત છે આપણી સૌ કોઈ ની વાત છે ધન વૈભવ પૈસા પાછળ ભૌતિક દુનિયા પાછળ જે ગાંડા ઘેલા કાઢીએ છીએ આપણા બધા અશાંત સ્વભાવ તરફ ઈશારો છે આ વિચાર કે દી કર્યો છે ત્યાં પૈસા આડે અઠ્યાવીસ માં બોલ પછીના ફકરામાં છેલ્લે અડધો કલાક ચાલ્યો આમ તો ત્રણ લીટી વાહ શું કીધું આમ તો ત્રણ લીટી ત્રણ આખી એ નથી અડધી છે જો ઓલી લીટી ત્રણ લીટી આખી નથી ફકરો આગેથી ચાલુ થાય ફકરો પૂરો થાય પાછળથી તો બે જ લીટી થઈ અડધી થઈ ઘણી વાર છે ને અમારે ત્યાં સ્કૂલમાં વંદનાબેન આઠમો છેલ્લો પીરિયડ હોય ને તો એ છોકરાઓ એવા આમ ગાર્ડન ગાર્ડન હોય અને એમાં બેલ પડતા પહેલાં પાંચ મિનિટનું પૂરું કરું ને સર આજે પાંચ મિનિટની બહાર છે તમે ક્યાં ભાગ્યા કેટલો આમ શું કહેવાય ઇંગ્લિશમાં લો ક્યુરિસિટી ક્યુરિયોસિટી જે જાણવાની કેવી લલક છે અંદરમાં હા એટલે જ કહેવાય છે ભેંસની સામે ભાગવત ન હોય ખૂબ અંદરમાં ડૂબવું જોઈએ અઠ્યાવીસમો બોલ ઓકે ઓગણત્રીસ આગળ શું પ્રભુની વાણી ક્યાંય દુનિયામાં નથી કોઈ સ્થાને આવી વાણી નથી એ પણ દિગંબર પંત સિવાય ક્યાંય નથી હવે ત્રીસમો બોલ જો અડધી કલાક લીધો ને એના ઉપર આ ત્રીસમો બોલ આમાંથી વાંચું છું જુઓ હા 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 જો જો અહીંથી જુઓ પોતાનો સ્વકાળ બદલાયો નથી તો પરકાળની પ્રતિ થઈ નથી યાદ રાખજો બહુ ગજબનું વાક્ય છે પોતાનો સ્વકાળ બદલાયો નથી તો પરકાળની પ્રતિ થઈ નથી પોતાની પર્યાયમાં સ્વકાળ બદલાય તો પરકાળની પ્રતિ આવ્યા વિના રહે નહીં આવું ઝીણું છે પ્રભુનું આપણી તો કેટલી શક્તિએ પહોંચે ક્યાં સુધી પહોંચવાનું હજી જોયું વાંચો આગળ સર્વજ્ઞ જ્યારે એની વાત કરે ચાર જ્ઞાનના ધણી ગણધર જ્યારે વાત કરે એક શબ્દમાં કેટલું ભર્યું હોય કે ભગવાન એનું સ્પષ્ટીકરણ અને ગણધર એનું સ્પષ્ટીકરણ કરે બીજાની તાકાત નથી ત્રીસ કટકા મેં તમને આમાંથી કીધા આગળનો જે શ્લોક છે બસો ને એ ગાથાનો જ બધો હાર્દ છે એ નથી લેતો સીધો એકત્રીસ મો બોલ હું વાંચું છું બસો બે બીજો ફકરો છે ને મોટો આકરી વાત છે ભગવાન આ તો વીત રાગના શાસ્ત્ર છે સર્વજ્ઞ પરમેશ્વર દિગંબરના શાસ્ત્રો એટલે પરમેશ્વરની વાણી વાહ શું કીધું આ પરમેશ્વરની વાણી સાક્ષાત શ્રી મુખે નીકળેલી દિવ્ય ધ્વનિ એ કાંઈ સાધારણ શબ્દોની વાત નથી ઘણી ગુળ છે જો વાંચો આગળ વાર્તા નથી કથા નથી તત્વનો રહસ્ય છે આપણો ગઈકાલનો આખો સ્વાધ્યાય આના ઉપર હતો એ ઓળકાર છે અમૃતના ઓળકાર છે પ્રવચન નથી એ બોલવા રૂપે નથી કેવળ વચન માત્ર નથી ખ્યાલમાં આવ્યું ચલો એકત્રીસમાં બોલ આ બેનશ્રીના વચનામૃતો કોતરવાના એનો આખો પ્રસંગ ગુરુદેવશ્રીએ યાદ કર્યો એમાં બત્રીસમો બોલ જો નીચે માણસ પક્ષપાત છોડી દઈને વિચારે જરી કે સત્ય શું છે કેવું હોવું જોઈએ એ ખ્યાલ રાખે તો ખ્યાલમાં આવે નહી તો ખ્યાલ આવે નહીં તેત્રીસમો બોલ પછીનો હરિભાઈને યાદ કરીને કહે છે જો સાધર્મી વાત્સલ્ય આહા હા હા હરિભાઈ નથી જો ટાણે ગુરદેશ હરિભાઈને યાદ કર્યા ગયા લાગે છે આવ્યા નથી તબિયત બરાબર નથી ઠીક નહી હોય સવારે પણ નહોતા અલૌકિક વાત અત્યારે પણ અલૌકિક વાત મને ખરેખર કહું રોજનો નો પ્રવચન અલૌકિક લાગે મને ઘણી વાર એ વિચાર પણ આવે જેમ કે તમારા જેવા જેવો હું વાત કરું સવારનો બહુ સરસ આવ્યો સાંજનો બહુ સરસ તમે તો એમ જ કહો પંડિતજી તમે તો રોજનું સારું સારું જ કહો અરે પણ રોજનું સારું આવે તો સારું જ કહીએ ને રોજનું અલૌકિક આવે તો અલૌકિક જ કહીએ ને એમ સવારનું અલૌકિક અલૌકિક સાર બપોરે સાડા ત્રણ વાગે વાંચે છે ભયંકર ગરબીમાં આપણે એસી માં પરસેવા છૂટે વિચારો તમે આ નિયમ સાર નો સ્વાધ્યાય કરેલા ભવ્ય જીવો કેવા ભાગ્યશાળી હશે હા ચોત્રીસ બોલ બસો ત્રણ નંબરના પાને બીજી લીટી એક ભાવ જાણે તો બધા ભાવ જાણે એવો પાઠ આ જયસેન આચાર્ય દેવના પ્રવચન સારની ટીકામાં છે પાંત્રીસ બોલ પછીના બસો ને ત્રણ નંબરના પાને પછીના ફકરામાં જ આહાહા વિતરાગની વાણી અલૌકિક છે અલૌકિક દિગંબર સંતોની વાણી ક્યાંય છે નહીં કેટલાક લોકોને દુઃખ લાગે છત્રીસમો બોલ ફકરો જ્યાં પૂરું થાય ત્યાં અહીં તો ગમે તેટલે ઊંડે તર કરવા જાય ત્યાં વાત સિદ્ધ થાય ગમે તે એક વાતને સ્પષ્ટ કરવા જાય તો એ વાત સિદ્ધ જ થાય એવી વાત છે ભાગ્યશાળીને કાને પડે એ વાણી છે આ છત્રીસમો બોલ હવે સાડત્રીસમો તરત જ મમુખ શું કહે છે મહાભાગ્યશાળીને એકલા ભાગ્યશાળી નહીં ગુરુદેવ તરત જ એને સ્વીકારી લીધો હા વાત સાચી છે મહાભાગ્યશાળી બોલે છે આજનો વ્યાખ્યાન તો ઘણું ગુડ ગંભીર અને સૂક્ષ્મ છે ગુરુદેવ કહે છે વસ્તુ એવી છે જો વ્યાખ્યાન માટે ન કીધું ગુરુદેવ વસ્તુ એવી છે ત્યાં એ ઊંડું કેવું છે બોલો શ્રોતા વ્યાખ્યાનના આવેગમાં બેઠો હોય અને ગુરુદેવ વસ્તુના તળિયા તપાસતા હોય બોલો આ ગુરુદેવ અને સભાના શિષ્યો વચ્ચે અફેર છે નીંદર તો નથી આવતી ને હોશ ઉડી જાય એવી છે કે નહીં વાતો કેટલા બોલ થયા સાડત્રીસ અડત્રીસ બોલ વિષય છે એનો વિષય છે સાંભળજો વિષય છે એનો વિષય છે શેલાબેન એ આગમ વિષય છે વિષય છે તો એનો વિષય તો હોય જ તો એ આગમ પણ આદરણીય નથી એ અધ્યાત્મ એ આદરણીય એ દ્રષ્ટિનો વિષય નથી એ આલંબન લેવાલાયક નથી ઓગણ માં બોલની છે હું જાણું ત્યાં રહ્યું નથી આહા હા હા શું ગજબનો અર્થ કાઢ્યું છે મૂળ ગાથા મૂળ કળશ જે છે ને વ્યવહારે લોકાલોકને જાણે પોતાને નહીં ખબર એમાંથી શું કાઢ્યું છે કેતનભાઈ એ મને એટલું સમજાવવા માટે કલાક બે કલાક લાગે એવું છે હું મને જાણું છું એવું કેવડીને હોય અરે બોલો બાળક લાડુ ખાતો હોય એને પૂછ પૂછ કરો હું ખાય છે હું ખાય છે મને ખાવા દે મારો એક મિત્ર હતો ચા પીતો હોય ને તમે એને ડિસ્ટર્બ ના કરી શકો એલચી છે કે નહીં મસાલો છે કે નહીં મને ઘૂંટી તો જવા દો પેલા પીતો જવા દો પછી પૂછો છોકરો રસોડામાં આવી આવીને મા બાપ માના પાલો ખેંચી મમ્મા તું શું બનાવીશ મમ્મા તું શું તું બેઠો રહી ત્યાં સમજાય છે એ વચ્ચે વચ્ચે ડગડગ ખ્યાલ અનુભવ એટલે એમાં કેવળી આનંદમાં લીન છે ને નીચ સૌખ્ય નિષ્ઠ છે ને એ હવે હું મને જાણું છું એવા ભેદમાં રહે આવું કાઢ્યું છે ગુરુદેવશ્રી આમાં ખરેખર પંચમ કાળમાં ગુદે જેવા વક્તા ન મળે ન અને હું જાણું ત્યાં રહ્યું નથી આનંદમાં છે અને પરનું જાણવું તો અંદર જ્ઞાનમાં હતું એ રહી ગયું છે એ કઈ વહી ગયું નથી ધ્યાનમાં આનંદમાં આવી ગયા માટે પરનું જાણવું ક્ષયક્ષમમાં પર્યાયમાં હતું એ કાંઈ વહી ગયું નથી આવો ઓગણચાળીસમાં બોલ મને એક વાત બતાવો અત્યારે આપણે ક્યાં બેઠા છીએ બોલો બોલો ઝડપથી બોલો ક્યાં બેઠા છીએ આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ ઘર વયું ગયું છે ઘર અને વર વૃત્તિ પડી છે કે નહીં ક્રિયા અહીંયા છે અભિપ્રાય તો બીજું બેઠું જ હોય એમ અહીંયા બહુ સરસ ચાલીસમો બોલ બસો છ નંબરનો પાનો વચ્ચે આઠ દસ લીટી પછી આવી ઝીણી વાત સંપ્રદાયમાં તો આ સામાયિક કરો પોષા કરો પડીકરણા કરો આત્મા વિના વર વિના જાન જોડી દીધી વર વિનાની જાન તો માણસના ટોળા કહેવાય પછીનો નો બોલ અરે પ્રભુ તું કોણ છો તારી સત્તા શું છે તારી શક્તિ શું છે તારામાં શક્તિ કેટલી ભરેલી છે કઈ નયે તું તને જાણ અને કઈ નયે તું પરને જાણ અને પરને જાણવા છતાં નિશ્ચયથી સ્વને જાણ સ્વ પર પોતાનો સ્વભાવ છે તો એ સ્વ અને પરને જાણવું નિશ્ચય છે પણ સ્વને છોડીને એકલું પરને જાણે એ બધું વ્યવહારમાં જાય છે હવે ઠપકો એકતાલીસ મો બોલ બેતાલીસ મો બોલ નીચે આ હા 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 ભગવાન એ અમૃત વર્ષ છે અમૃત વર્ષા રે આ પંચમ કાળવા મુનિઓએ તો અમૃત વર્ષાવ્યા છે થોડાક શબ્દોમાં ઊંડા ભાવ ભર્યા છે છતાં એ શબ્દો ના કરનાર અમે નથી એમ કહે છે શબ્દની રચના જડતી થાય છે પ્રભુ અમે તો આત્મા છીએ તમે પણ આત્મા છો એમ કહે છે વિધેય ક્ષેત્રનું સરસ મધુર સ્મરણ કર્યા એ ફકરામાં તેતાલીસ બોલ ગણધર પછી એમનો નંબર છે એમની વાણી છે ગજબ છે ઉપર ટપકે વાંચી તમને મળ્યો આ બોલ બધાને ઉપર ટપકે વાંચી જાય તો એનો મર હાથ ન આવે છે પણ અંદર ગંભીરતા છે અભ્યાસ અભ્યાસ નહીં મૂળ તત્વનો અભ્યાસ નહીં ઉપરની વાત જાણવા માટે બધા આ છે ખબર શ્રીમદજી શું કહે છે આના માટે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને અત્રે કયો અગો ચુમ્માલીસ બોલ અને છેલ્લો કાઢો બસો આઠ નંબરનો પાનું જેમાં સમયસારની ગાથા યાદ કરી આવી વાત અગિયારમી ગાથામાં વ્યવહાર બધો અભૂતાર્થ કયો આ અધ્યાત્મનો વ્યવહાર ઓહો શું કીધું આ આ તો અધ્યાત્મનો વ્યવહાર વસ્તુ વસ્તુ તરીકે છે એને ભેદ પાડીને કહે કે આત્મા આત્માને જાણે એનાથી શું સિદ્ધિ છે એ આપણે સમયસારમાં આવી ગયું ક્યાં આવ્યું ચલા બોલતા નહીં ક્યાં આવ્યું એ તો તમે તો કેશો દરેકમાં એમ જ કહેશો ગાથા નંબર બોલો ત્રણસો ને છપ્પન થી ત્રણસો ને પાસઠ ગાથાઓ એ ગાથા તરફ યાદ કરે છે ગુરુદેવ જો એનાથી સિદ્ધિ શું આપણે સમયસારમાં આવી ગયો પણ સદભુત વ્યવહાર નહીં છે ભેદ છે ભેદ છે ને તો પછી છે શું જ્ઞાનક તો જ્ઞાયક છે જો એ નિશ્ચય છે એ વાસ્તવિક છે પછી શું બોલ્યા પર્યાય એમ કહે છે અરે જ્ઞાયક તો જ્ઞાયક છે એ નિશ્ચય છે એ વાસ્તવિક છે કહે છે કોણ પર્યાય કહે છે જ્ઞાયક નથી કહેતો કહે એ જ્ઞાયક નહીં પર્યાય કીધા વગર રહે આ પિસ્તાળીસ વર્ષનો નિચોડ પિસ્તાળીસ બોલોમાં બોનસમાં એક પહેલો બોલ આપણે લીધો છે અને મૂળ વાત આવી છે સ્વભાવવાદ વિભાવવાદ તું સેવીને સીધો માર્ગે આ સ્વરૂપમાં સમાય તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા બધું વિભાવવાદ છે સંસારવાદ છે રખડપટ્ટી છે ભવ બ્રહ્મણ છે ઓમ નમ સિદ્ધિ